ચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે તેમાં ચર્ચાઓ થશે, સાથે જ શાળા પ્રવેશોત્સવ તેમજ સ્કૂલ વાહન ચાલકોની હડતાલ મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની આ બેઠક કે જે યોજાવા જઈ રહી છે, ખાસ કરીને રાજકોટ અગ્નિકાંડ એસઆઈટી તપાસના તૈયાર થઈ રહેલા રિપોર્ટ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે જ આવતીકાલે એસઆઈટી સરકારને રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ પણ સોંપવા જઈ રહી છે, એટલે જ આ મુદ્દે પહેલા ચર્ચા વિચારણા કરવામાં આવશે. આજે આ બેઠક યોજાવા જઈ રહી છે. સાથે જ 27 થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ થવાનું છે, તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવશે. ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનો અત્યારે આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ, રાજ્ય સરકારનો ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ છે શાળા પ્રવેશોત્સવ, જે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતો હોય છે. ખાસ કરીને વાત કરીએ, તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વાત કરીએ તો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ. વર્ષ 2003માં જે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ, ત્યારથી ગુજરાતના તમામ મંત્રીઓ અધિકારીઓથી લઈને ચૂંટાયેલી પાંખ તમામ લોકો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાતા હોય છે. શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ સરકારનો એક જ હતો કે ઝીરો ડ્રોપઆઉટ રેશિયો કરવો, બાળકો તમામ પૂરેપૂરું શિક્ષણ લે, એનો ઉદ્દેશ હતો. ને એ પ્રમાણે કહી શકાય કે રાજ્યના શિક્ષણ સ્તરમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં શાળા પ્રવેશોત્સવ જે શરૂ થવાનો છે, એમાં રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ પ્રધાનોને પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે સનદી અધિકારીઓ પણ આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાવાના છે. સાથે સાથે વાત કરીએ તો રાજ્યમાં ખૂબ મોટો અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળતી હોય છે, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રથયાત્રા છે. ત્યારે સ્વાભાવિક છે કે આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ત્યારે રથયાત્રાની તૈયારીથી લઈને તમામ બાબતોની પણ સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો રાજ્યના ડીજીપીથી લઈને પોલીસ અધિકારીઓ સાથે પણ, ખાસ કરીને અમદાવાદ શહેરમાં રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે એને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે વાત કરીએ તો આગામી સમયમાં, એટલે કે 21 જૂનના દિવસે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટો યોગ દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ વખતે ભારત પાકિસ્તાનની સરહદ કે જે નડાબેટ છે, ત્યાં આગળ ખાસ યોગ દિનની ઉજવણી કરવામાં આવનાર છે. એની તૈયારીઓની પણ સમીક્ષા કરાશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કહી શકાય કે જ્યાં પ્રધાનો જવાબદારી સોંપાઈ છે, ત્યાં તેઓ પ્રધાનો જશે અને યોગ દિનના કાર્યક્રમમાં ભાગ પણ લેવાના છે. મોટી સંખ્યામાં સંસ્થાઓ પણ ભાગ લે એ માટે પણ ખાસ સરકાર અને મુખ્યમંત્રી દ્વારા પણ બેઠકો કરવામાં આવી હતી, એની પણ સમીક્ષા કરાશે. એ જ રીતે વાત કરીએ રાજકોટ અગ્નિકાંડની, વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડને લઈને ચોક્કસપણે સરકારની પ્રતિષ્ઠા પર ખૂબ કહી શકાય છાંટા ઉડ્યા છે એમ કહી શકાય છે. કારણ કે જે પ્રકારે વડોદરાની હરણીની ઘટના હોય કે પછી રાજકોટની ઘટના હોય, તમામ ઘટનાઓ સરકાર માટે આંખ ઉઘાડનારી બાબત છે, ચિંતાજનક બાબત છે. ત્યારે સરકાર આગામી સમયે એક્શન પણ લેવાની છે. આવતીકાલે વાત કરીએ તો 20 તારીખે એસઆઈટી દ્વારા એનો રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવનાર છે. ત્યારે એસઆઈટીના રિપોર્ટ બાદ કેવા પ્રકારના પગલાં લેવા, આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ફાયરને લઈને કાયદાઓમાં પણ ફેરફારો થઈ શકે છે, બીયુ પરમિશન લઈને પણ ફેરફાર થાય, ગેમ ઝોનને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા જે પોલિસી લાવવામાં આવનાર છે એની અંદર પણ લોકોના સૂચન અને સરકારનું જે પોતાનું મનસા છે કે હવે પછી કોઈ આ પ્રકારની ગંભીર બનાવ ન બને એ માટે શું કરવું જોઈએ એના માટે લોકોના પણ સૂચનો માગ્યા છે, એના પર વિચારણા કરીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. જીતેન્દ્ર, અને વાહન ચાલકોની જે હડતાલ ચાલી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે તે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. કુલ વર્ધી વાહન ચાલકોની પણ કેટલીક સમસ્યાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો વાલીઓ હોય, વિદ્યાર્થીઓ, તમામ લોકોની એક સમસ્યાઓ રહી છે. કારણ કે લોકોને અત્યારે મોંઘવારીના સમયમાં પોતાને એક જે સ્કૂલ ફીનું જે ખાસ કરીને વાત કરીએ તો એને જે વર્ધી વાહન હોય છે એનું જે ભાડા છે એ પોસાતા નથી હોતા, એટલા માટે સ્કૂલ વર્ધી વાહનવાળા લોકો પણ કહી શકાય કે ખીચોખીચ ભરતા હોય છે. આરટીઓના નિયમને ઘોડીને પી જઈને પણ ભરતા હોય છે, એમને પણ કેટલાક સમયથી મંજૂરીઓ નથી મળી રહી, એ પણ એક સરકાર માટે ચિંતાનો વિષય છે. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા જે અત્યારે હડતાલ શરૂ કરવામાં આવી રહી છે એના કારણે વાલીઓને ચોક્કસ તકલીફ પડી રહી છે. ત્યારે એનું નિવારણ કેવી રીતે કરવું એને લઈને પણ સરકાર દ્વારા પગલાં ભરવામાં આવશે. સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા પણ ખાસ બેઠક કરવામાં આવશે ને એની અંદર સ્કૂલ વર્ધી એસોસિએશનના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમજીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરાશે.
અને જ્યારે 27-29 જૂન દરમિયાન શાળાનો પ્રવેશોત્સવ યોજાવા જઈ રહ્યો છે, તો શાળામાં જે ફાયરના સાધનો છે એની સેફટી કેવી છે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે. 27-28-29 શાળા પ્રવેશો થવાનો છે એ પૂર્વે જ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. એ સૂચના મુજબ રાજ્યની તમામ શાળા કોલેજોમાં ખાસ કરીને વાત કરીએ તો ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહીં એ તમામ તપાસ પણ કરવામાં આવી છે. જ્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી કે એક્સપાયરી ડેટ થઈ ગઈ છે એવી શાળા કોલેજો સામે સરકાર ખાસ કરીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પગલાં પણ ભરવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે જ્યાં શાળા કોલેજોમાં ફાયરની સેફ્ટીની સુવિધાઓ નહીં હોય ત્યાં એમને સીલ મારી દેવામાં આવે છે. એ ત્યારે સ્વાભાવિક છે કે એ શાળા કોલેજો પોતે ફાયર સેફ્ટીની જે સુવિધાઓ છે ઊભી કરવી પડશે અથવા રિન્યુઅલ કરાવવી પડશે, તો ચોક્કસ ખુલશે. મૂળ વાત એટલી છે કે શાળા કોલેજોની ચકાસણી થઈ ચૂકી છે, જ્યાં નથી ત્યાં ચોક્કસ સરકાર દ્વારા એક્શન લેવાશે. જી આભારી તેન્દ્ર સમગ્ર માહિતી માટે. તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ રહી છે. રાજકોટ અગ્નિકાંડ અને શાળા પ્રવેશ ઉત્સવ તેમજ સ્કૂલ વાન ચાલકોની હડતાલ મુદ્દે પણ તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો વહેલી સવારે સયાજી હોસ્પિટલના નાક કાન અને ગળા વિભાગના ઊટી